નીચેના સમાંતર બાજુ ચતુષ્કોણમાં એક્સ વાય અને જેડના મૂલ્ય શોધો અહીંયા એક સમાંતર બાજુ ચતુષ્કોણ તમને દર્શાવેલો છે અહીં આકૃતિ મેં દર્શાવી છે તમે જોઈ શકશો એના નામ આપણે આપી દઈશું અહીંયા એ બી સી અને ડી સમાંતર બાજુ ચતુષ્કોણ માટે મિત્રો તમારે આ એક નિયમ તમારે યાદ છે છે કે ખૂણા માપ સમાન હોય એકબીજાના પૂરક હોય છે અને સબાચના વિકણો પરસ્પર દુભાગે છે સામ સામેના ખૂણા સમાન તો અહીંયા મિત્રો જોઈ શકશો કે ખૂણા બે નું માપ બી નું માપ એકસો ને બાર છે તો સામેનો ખૂણો જે ડી છે જે વાય તરીકે આપ્યું છે એનું માપ પણ સરખું થશે તો અહીંયા તમે આ નિયમને આધારે આ જવાબ ની કિંમત એકસો બાર આવશેના ખૂણા એકબીજાના પૂરક હોય છે તો અહીંયા મિત્રો ડી ખૂણો અને એ ખૂણો એ અને બી ખૂણો તો એ બી એકબીજાના પૂરક કહેવાય તો ખૂણા એનું માપ પ્લસ ખૂણા બીનું માપ નો સરવાળો એકસો એસી થવો જોઈએ તો અહીંયા બી નું માપ તો એકસો બાર છે જ અને એ ની અંદર બે ભાગ છે ચાલીસ અને z તો આપણે એના માટે એવું લખી શકીએ ચાલીસ પ્લસ z બરાબર પ્લસ એકસો બાર બરાબર એકસો ને એસી તો અહીંયા આપણે દાખલાની શરૂઆત કરીશું તો અહીંયા ચતુષ્કોણ એબીસીડી સમાંતર બાજુ ચતુષ્કોણ

ખૂણાના માપ છે ઓકે માટે અહીંયા માપ ખૂણો b બરાબર અહીંયા વાય આપ્યા છે બરાબર એકસો ને બાર અંશ થશે તો અહીંયા ની કિંમત મિત્રો મળી છે એકસો ને બાર તો અહીં વાય બરાબર આપણે એકસો ને બાર લખી દઈશું ઓકે તો અહીંયા પ્રથમ આપણો અહીંયા ની કિંમત મળી ગઈ હવે એ ની વાત કરીએ તો અને બી પાસ પાસેના ખૂણા છે તો આપણે લખીશું ખૂણો એ અને ખૂણો બી બંનેનો સરવાળો એકસો ને એસી થશે કારણ કે સબાચના પાસ પાસેના ખૂણા કેવા હોય છે મિત્રો પૂરક છે માટે છેડ લખી શકીએ અને બી બરાબર અહીંયા દર્શાવે છે એકસો ને બાર બરાબર એકસો ને એસી અહીં કૌશ છૂટો પાડીશું ચાલીસ પ્લસ જેડ પ્લસ એકસો ને બારશ બરાબર એકસો ને સરવાળો કરીશું તો ચાલીસ બરાબર એકસો ને એસી માટે જેડ બરાબર એકસો ને એસી આ ડાબી બાજુ એકસો બાવન છે જમણી બાજુ જશે એટલે માઇનસ એકસો ને ભાવંત થશે માટે z = 180 માંથી 152 મિત્રો જશે એટલે જવાબ મળશે 28 ओके तो यहां z ની કિંમત મિત્રો તમને મળશે 28 તો અહીંયા z = 28 તો અહીંયા y ની કિંમત મળી ગઈ z ની કિંમત મળી ગઈ હવે આગળ જોઈએ મિત્રો અહીં તમે જોઈ શકશો કે આ એક રેખાખંડ અહીંયા હું દર્શાવું છું એ બી ડીસી રેખાખંડ ઓકે એ બી અને ડીસી રેખાખંડ આ બે સમાંતર રેખાખંડ છે કેવા છે સમાંતર અથવા બે સમાંતર રેખાઓ છે અને આ એની એક છેદિકા આપણે કહીએ તો બે સમાંતર રેખાખંડ છે એટલે રેખાની છેદિકા અહીંયા એસી કહી શકીએ શું કરે એસી તો બે સમાંતર રેખાઓની છેદિકા અહીંયા એસી દર્શાવી છે અથવા રેખાખંડ ને સમાંતર એક બીજો રેખાખંડ છે તો આ નિયમને આધારે મિત્રો એવું થશે કે અહીંયા જે એક્સ છે અને અહીંયા જે છેડ છે એ બંને યુગ્મકોણની જોડ બનશે અને યુગ્મકોણની જોડના માપ કેવા હોય છે સરખા હોય છે તો આપણે અહીંયા દર્શાવી દઈશું

અને ખૂણો જેડ આથી ખૂણો x બરાબર ખૂણો જેડ થશે કેમ કારણ કે એ યુગ્મ કોણની જોડ છે યુગ્મ કોણની જોડ હોય તો બંનેના માપ મિત્રો કેવા હોય છે સરખા હોય છે ઓકે માટે આપણે કહી શકીશું કે જો z બરાબર અઠ્યાવીસ અંશ હોય તો માપ ખૂણો z બરાબર જો અઠ્યાવીસ હોય તો માપ ખૂણો એક્સ બરાબર પણ અઠ્યાવીસ અંશ હોય તો અહીંયા આપણને એક્સની કિંમત પણ કેટલી મળશે અઠ્યાવીસ તો યુગમ કોણની જોડ સરખી હોય છે તો જેડની કિંમત અઠ્યાવીસ છે તો એક્સનો ખૂણો પણ કેટલાનો બનશે મિત્રો અઠ્યાવીશ અંશનો બનશે તો અહીંયા તમને ખ્યાલ આવ્યો હશે ઓકે તો દાખલો એકદમ મિત્રો ઈઝી છે આભાર આપનો